સ્ત્રી સશક્તિકરણનો જમાનો છે ભાઈ। અત્યારે સ્ત્રીઓ પુરુષોને ખભેથી ખભો મિલાઈને કામ કરી રહી છે અને આગળ વધી રહી છે। હવે જો કોઈ નોકરિયાત સ્ત્રી હોય એ ગર્ભવતી થઈ જાય એવા સંજોગોમાં શું? કાયદાકીય રીતે ગર્ભવતી સ્ત્રીને કયા કયા બેનિફિટ્સ મળવા પાત્ર છે એ તમારે જો અગર જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો। હું તમને એક વાત કહું, એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર। સવાલ એ છે કે કોઈ પણ સ્ત્રી જે આજના જમાનામાં નોકરી કરે છે એ સ્ત્રી ગર્ભવતી થાય તો શું એમને પેડ મેટર્નિટી લીવ, એટલે જે રજા રાખે છે ગર્ભવતી થયા છે એના લીધે, અને એ રજામાં એમને શું પગાર મળવા પાત્ર છે કે નહીં? હવે એ સવાલનો જવાબ છુપાયેલો છે મેટર્નિટી બેનિફિટ એક્ટ 1961માં। આમાં શું કીધું છે, સૌથી પહેલાં તો આપણે વાંચીએ આ કાયદો લાગુ કોને કોને પડે। તો આ કાયદો લાગુ પડે છે એવી દરેક શોપ, એવી દરેક એસ્ટેબ્લિશમેન્ટ, એવી દરેક કંપની, ગવર્મેન્ટ કે નોન ગવર્મેન્ટ, જેમાં 10 કે તેથી વધુ એમ્પ્લોયી કે 10 કે તેથી વધુ કર્મચારીઓ કામ કરતા હોય। પણ કોને નથી લાગુ પડતો આ કાયદો? એવી દરેક કંપની, એવી દરેક એસ્ટેબ્લિશમેન્ટ, એવી દરેક ફર્મ જેમાં ESIC લાગુ પડે છે કે પછી એ ESIC-ના લાયસન્સ હોલ્ડર છે। આનો મતલબ આપણને શું સમજાય છે કે ESIC-માં કોક બેનિફિટ હશે જે બેનિફિટના લીધે આ મેટર્નિટીનો બેનિફિટ નથી મળતો, અને એટલે જ હું ESIC-માં ગયો। ESIC-માં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે મેટર્નિટી બેનિફિટ વિશે। સૌથી પહેલાં તો કેટલું બેનિફિટ મળવા પાત્ર છે, તો એમાં એવું લખ્યું છે કે જે એવરેજ બેસિક પે હોય ને એ મળવા પાત્ર છે। કેટલા દિવસ માટે હું તમને હવે કહું છું, પણ એવરેજ બેસિક પે એટલે તમારા પગારમાં અલગ અલગ હેડિંગમાં પગાર લખેલો હશે એમાં જે બેસિક પે લખેલો છે ને એ બેસિક પે જે તમને એવરેજ મળે છે, છેલ્લા 3 મહિનાની એવરેજ કાઢીએ આપણે તો જે બેસિક પે થાય છે ને એ બેસિક પે તમને મળશે। કોની જોડેથી મળશે? આ પૈસા તમને મળશે ESIC જોડેથી, તમારી કંપની જોડેથી નહીં। એટલે અગર તમારી કંપની ESIC-ની મેમ્બર છે ને તો ESIC પાસેથી આ પૈસા તમને મળશે। હવે કેટલા પૈસા મળશે તો એમાં છે ને અલગ અલગ ક્રાઇટેરિયા છે કે કેવા કેવા સંજોગોમાં કેટલા દિવસનો એવરેજ પગાર તમને મળવા પાત્ર છે। નોર્મલ કન્ફાઇનમેન્ટ જે છે ને એ 12 વીક એટલે 84 દિવસનો પગાર તમને મળવા પાત્ર છે ESIC પાસેથી। પછી જુઓ, અગર ના કરે ઉપરવાળા પણ કસુવાવડ થાય છે કે પછી પ્રેગ્નન્સીને વહેલી અંત કરવી પડે છે એવા સંજોગોમાં 26 અઠવાડિયા એટલે 182 દિવસ માટેનો તમને બેસિક પે મળવા પાત્ર છે। પછી જો અગર કોઈ પણ જાતની માંદગી રહે છે તમને કે પછી પ્રીમેચ્યોર ડિલિવરી થાય છે એટલે અકાળ જન્મ થાય છે એવા સંજોગોમાં હજુ પણ 1 મહિનો વધારે મળવા પાત્ર રહે છે, એટલે 4 અઠવાડિયા હજુ પણ તમને બેસિક પે મળી શકે છે। આ બધી માહિતી મારે તમારા સુધી પહોંચાડવાનું કારણ એક જ છે કે કાયદાની માહિતી ના હોવાને કારણે આપણા દેશમાં ઘણા બધા લોકો ફાયદો નથી લઈ શકતા, જે એમને હક છે, જે એમને મળવાપાત્ર વસ્તુઓ છે ને નથી લઈ શકતા। એટલે હું આગળ વધું ને પહેલાં તમને એક રિક્વેસ્ટ કરીશ કે અગર તમારા ઓળખાણમાં કોઈ પણ વ્યક્તિ છે જેમને આ વિડીયો કામમાં આવી શકે તો આ શેર જરૂર કરજો। ESIC-ના બેનિફિટ્સ તો મેં તમને કહી દીધા, હવે આપણે વાત કરીએ કે મેટર્નિટી બેનિફિટ એક્ટમાં બીજું શું લખ્યું છે। તો મેટર્નિટી બેનિફિટ એક્ટમાં આપણે એટલું તો સમજી ગયા કે આ એક્ટ લાગુ એવા લોકોને પડશે જેમને ESIC લાગુ નથી પડતો અને એવી બધી કંપનીઓ જેમાં 10 કે તેથી વધુ કર્મચારીઓ છે। હવે આ એક્ટમાં પાછું એવું ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે કઈ સ્ત્રીઓ આમાં લાભ લઈ શકે, તો એવી સ્ત્રીઓ જે છેલ્લા 12 મહિનામાં આ કંપનીમાં મિનિમમ 80 દિવસની હાજરી છે એમની, 80 દિવસથી ઓછી હાજરી હશે ને તો એમને આ લાભ નહીં મળે। આ કાયદામાં એવું પણ લખ્યું છે કે ડિલિવરી બાદના 6 અઠવાડિયા માટે કોઈ પણ કંપની આવી કોઈ પણ સ્ત્રીને રાખી નહીં શકે, કામ કરાવી નહીં શકે। હવે આપણે અમાઉન્ટની વાત કરીએ, કેટલી અમાઉન્ટ પેએબલ હોય, તો સૌથી પહેલાં એ જણાવી દઉં કે આ કાયદા પ્રમાણે એટલે ESIC વગર જો તમે અગર કંપની જોડેથી આનો લાભ લો છો ને મેટર્નિટી બેનિફિટનો લાભ, તો આ કાયદા પ્રમાણે તમારી કંપનીએ તમને પૈસા આપવાની જવાબદારી છે, એટલે તમારી કંપની જોડેથી તમારે પૈસા લેવાના છે। કેટલા પૈસા લેવાના? તો તમારે છેલ્લા 3 મહિનાનો આપણે જોઈએ, અગર જે દિવસની ડિલિવરી હોય એની પહેલાંના 3 મહિનામાં જે એવરેજ બેસિક પે છે એટલે જે બેસિક પગાર છે તમારો, એ બેસિક પગાર તમને મળવા પાત્ર રહેશે। કેટલો બેનિફિટ મળવા પાત્ર છે? તો આમાં એવું ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે મેક્સિમમ 26 અઠવાડિયાનો બેસિક પે તમને મળવા પાત્ર છે, એટલે 182 દિવસનો પગાર તમને મળવા પાત્ર છે, આ મેક્સિમમ છે। પછી તમે જેટલી રજા રાખો ને એ પ્રમાણે આમાં કેલ્ક્યુલેશન થતું હોય છે, પણ આમાં આ જે 26 અઠવાડિયા લખ્યા છે એમાં જે ડિલિવરીની તારીખ છે એની પહેલાંના 8 અઠવાડિયા આવી ગયા, અને ડિલિવરીની તારીખ પછીના બીજા 18 અઠવાડિયા આવી શકે છે। પણ જો એવી કોઈ સ્ત્રી છે જે ગર્ભવતી થયા છે ત્રીજી વખત, એટલે એની પહેલાં એમના 2 બાળકો છે ઓલરેડી, તો એવી સ્ત્રીને મેક્સિમમ 12 અઠવાડિયા એટલે કે 84 દિવસનો જ ફાયદો મળવા પાત્ર રહે છે। પછી એવી કોઈ સ્ત્રી જે બાળકને અડોપ્ટ કરે છે અને એ બાળકની ઉંમર 3 મહિના કે તેથી નાની છે ને, તો એમને પણ 12 અઠવાડિયા એટલે 84 દિવસ માટેનો એવરેજ બેસિક પે મળવા પાત્ર છે। એટલે આપણે જે સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ ને,
એ બધી વાતોમાં આવા બધા કાયદા ખૂબ જ મદદરૂપ થતા હોય છે। આશા રાખું છું આ માહિતી તમને મારા દ્વારા ખબર પડી હશે। અગર નવી ખબર પડી છે અને આ માહિતી ગમી છે તો બધાની સાથે શેર કરજો, એસ્પેશિયલી એવી સ્ત્રીઓ જોડે જેમને આ માહિતી લાગુ પડતી હોય। એક વાત કહું, તમને ગમે છે જોવું તો એક વાત કહુંના ફેસબુક ગ્રુપમાં જોઈન થઈ જજો, દરેક એપિસોડ રોજે તમે જોઈ શકશો। મારી સાથે વાત કરવી છે તો કમેન્ટ કરજો, યુટ્યુબ પર સબસ્ક્રાઇબ બટન દબાવવાનું ના ભૂલતા, અને બધા જ ન્યૂઝ માટે VTVGujarati.com જોતા રહેજો।